નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ગુજરાતીનું પ્રકરણ 8 રામ રાખે તેમ રહીએ ભણીશું. તો બાળ દોસ્તો, આ એક પદ છે, બરાબર, એક કવિતા છે. તો આ કવિતાના કવિ છે મીરાબાઈ. તો મીરાબાઈનો પરિચય મેળવીશું આપણે. તો મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેરધા નજીકના કુડકી ગામે થયો હતો. તેમણે કૃષ્ણ ભક્તિના સુંદર પદોની રચના કરી છે. તેમણે રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં સર્જન કર્યું છે. તેમના પદોમાં સરળતાની સાથે સમર્પણનો ભાવ સુંદર રીતે રજૂ થયો છે. હવે આપણે જે આ પદ છે તેને સમજીશું. તો આ પદમાં ભક્તનો ઈશ્વર પ્રત્યેનો સમર્પણ ભાવ સરસ રીતે વ્યક્ત થયો છે. કોઈપણ સ્થિતિમાં સ્વનો સ્થિર રહેવાની ભાવના સાદા અને સરળ શબ્દોમાં અસરકારક રીતે અભિવ્યંજિત થઈ છે. હવે આપણે આ ગાઈશું પદ. તો ચાલો શરૂ કરીએ ગાવાનું. રામ રાખે તેમ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. આપણે ચીઠીના ચાકર છઈએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પહેરવાને હીર તણાચી તો કોઈ દિન સાદા ફરીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન સુવાને ગાદીને તકિયા તો કોઈ દિન ભોય પર સુઈએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, સુખ દુઃખ સર્વે સહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. તો બાળ દોસ્તો, આ પદમાં મીરાબાઈએ કહ્યું છે કે રામ રાખે તેમ રહીએ ઉધવજી, રામ રાખે તેમ રહીએ. તો મીરાબાઈ કહે છે કે રામ આપણા શેઠ છે, બરાબર, આપણા ભગવાન છે, એ આપણને રાખે એમ આપણે રહેવાનું. એમ આપણે ચિઠ્ઠીના ચાકર છીએ, આપણે તો ફક્ત ચિઠ્ઠીના ચાકર છીએ. ઉધવજી રામ રાખે તેમ રહીએ. કોઈ દિન રહેવાને બાગ બગીચા, જો પ્રભુની ઈચ્છા હોય તો કોઈ દિવસ આપણને મહેલ બાગ બગીચામાં રહે, અને જો પ્રભુની ઈચ્છા ના હોય તો આપણે જંગલમાં પણ રહેવું પડે. કોઈ દિવસ આપણે ધનવાન પણ હોઈએ અને કોઈ દિવસ આપણે ગરીબ પણ હોઈએ, બધું પ્રભુની ઈચ્છા છે. કોઈ દિન ભોજન શીરો નહીં પૂરી, કોઈ દિવસ ખાવામાં આપણને શીરો નહીં પૂરી મળે અને કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. આ બધો ભાગ્યનો નિર્ણય છે, ભાગ્ય આપણું ભગવાન લખે છે, બરાબર, એમના ઈચ્છા મુજબ જ આપણું જીવન ચાલે છે. કોઈ દિન પહેરવાને હીર તણાચીર, કોઈ દિવસ હીરા માણેકને આપણે ચીર એટલે વસ્ત્ર પહેરીએ, અને કોઈ દિન સાદા ફરીએ, કોઈ દિવસ સાદા કપડાં પણ પહેરવા પડીએ. કોઈ દિન સુવાને ગાદી ને તકિયા, કોઈ દિન ભોય પર સુઈએ, કોઈ દિવસ આપણે ગાદી અને તકિયા પર સુવા મળે તો કોઈ દિવસ આપણે નીચે પણ સૂવું પડે, બધી હરી ઈચ્છા છે. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર, મીરાબાઈ શું કહે છે, બધું ભગવાનને આધારિત છે, ગિરધરને આધારિત છે, કૃષ્ણને આધારિત છે. સુખ દુઃખ સર્વે સહીએ, સુખ અને દુઃખ બધું આપણે સહીએ, બધું પ્રભુ જે કરે એ પ્રમાણે આપણે એમના નિર્ણય મુજબ આપણે રહેવું પડે, બધું પ્રભુની ઈચ્છા છે. તો આ પદને આધારે જે શબ્દાર્થ છે તેના અર્થ જોઈશું. તો દિન, દિન એટલે દિવસ, હીર એટલે રેશમ, ચીર એટલે વસ્ત્ર, ચાકર એટલે કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર, સર્વે એટલે બધા, શબ્દ સમટ એક શબ્દ, ગીરીને ધારણ કરનાર તો ગિરિધર. હવે આ પદને આધારે અહીં કેટલાક પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે ભજન એટલે શું? તો જે ગીતમાં ભગવાનને ભજવામાં આવતા હોય તે ગીતને ભજન કહેવાય. પ્રશ્ન બે, તમને ગમતું ભજન કયું છે? તો અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી, દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી, આ ભજન મારું ગમતું ભજન છે. પ્રશ્ન ત્રણ, તમને ભજન સાંભળવા ગમે, શા માટે? તો હા, મને ભજન સાંભળવા ગમે છે કારણ કે ભજન સાંભળવાથી મને શાંતિ મળે છે,
અને એ રીતે પ્રભુની ભક્તિ પણ થઈ જાય છે. પ્રશ્ન 4, ભજન અને પ્રાર્થનામાં ફરક છે કયો? તો હા, ભજન અને પ્રાર્થનામાં ફરક છે. પ્રાર્થના એ ભગવાનને સંબોધન છે, જેમાં આપણે ક્યારેક ઈશ્વરની મદદ માંગીએ છીએ, ક્યારેક આભાર પ્રગટ કરીએ છીએ અને ક્યારેક માર્ગદર્શન માંગીએ છીએ. પ્રાર્થનામાં પ્રભુ અને ભક્ત વચ્ચેનો વ્યક્તિગત સંબંધ પ્રદર્શિત થાય છે. જ્યારે ભજન એ ભગવાનની આરાધના કરવા કે પ્રશંસા કરવા માટે વ્યક્તિગત કે સમૂહમાં કરવામાં આવે છે. ભજન અને પ્રાર્થના બંને ભક્તને પ્રભુ સાથે જોડે છે. પ્રશ્ન 5, કોઈ એક ભજનિક વિશે 2-3 વાક્ય લખો. તો હેમંત ચૌહાણ એક ગુજરાતી ભાષાના પ્રખ્યાત ભજનિક છે. તેઓ રાજકોટના વતની છે. તેઓએ પોતાના અવાજમાં સેંકડો ભજનો પ્રસારિત કર્યા છે. આ માટે તેઓને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 6, તડકી છોડીનો અર્થ શું થાય? તો તડકી છોડીનો અર્થ થાય છે કે જીવનમાં આવતા સુખ અને દુઃખ. આગળ જોઈશું. પ્રશ્ન 2, આ એકમમાં તમે શિરોપુરી, બાગ બગીચા જેવા શબ્દો જોયા છે. તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દના જોડકા બનાવી આપેલ જગ્યામાં લખો. તો જુઓ, અવિભાગમાં અને બહુવિભાગમાં આપેલ છે રોટલી, દાળ, રાત, ચડતી, દાણા, અન્ન, આડોશ. બહુવિભાગમાં છે ભાત, પાડોશ, પડતી, જળ, પાણી, શાક અને દિવસ. તો બંને અ અને બમાંથી ભેગા કરીને શબ્દો લખવાના છે. રોટલી તો શાક, દાળ તો ભાત, ચડતી તો પડતી, દાણા તો પાણી, અન્ન તો જળ અને આડોશ તો પાડોશ. બરાબર. આગળ જોઈશું. પ્રશ્ન 3, પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વા પ્રત્યે લગાડીને નીચે દર્શાવેલ ક્રિયાવાચક શબ્દોને બદલીને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો. તો લખવું તો લખવા, સૂવું તો સુવા, ઓઢવું તો ઓઢવા, વા લગાવવાનું છે દરેકના પાછળ. જવું તો જવા, બોલવું તો બોલવા, દોડવું તો દોડવા, જોવું તો જોવા, ગાવું તો ગાવા, તરવું તો તરવા. હવે એક શબ્દ આપણે જાતે લખીશું. તો ફરવું તો ફરવા. આગળ જોઈશું. પ્રશ્ન 4, કોઈ દિન પહેરવા હિરના ચીર તો કોઈ દિન સાદા ફરી. આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે. નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો. ઉદાહરણ છે 32 પકવાન અને ખીચડી. તો જુઓ, અહીં કાવ્ય પંક્તિ બનાવી છે. કોઈ દિન ખાવા 32 પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ. એ રીતે શબ્દ છે કોટને પાટલૂન અને ધોતી. તો આપણે કાવ્ય પંક્તિ બનાવી છે. કોઈ દિન પહેરવા પાટલૂન તો કોઈ દિન ધોતી પહેરી. ત્રીજા શબ્દ છે ફૂલોની સેજ અને કાંટા. તો કોઈ દિન ચાલવા ફૂલોની સેજ તો કોઈ દિન કાંટા પર ચાલી. પછીનો શબ્દ છે સ્વેટર ને ટોપી, તો કામળી. તો કોઈ દિન પહેરવા સ્વેટર ને ટોપી તો કોઈ દિન કામળી ઓઢીએ. પછીનો શબ્દ છે ચમચમતી મોજડી અને સ્લીપર. તો કોઈ દિન પહેરીએ ચમચમતી મોજડી તો કોઈ દિન સ્લીપર પહેરીએ. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5, પ્રશ્નોના જવાબ આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. પ્રશ્ન 1, મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે, કારણ કે રામ નામના શેઠ હોવાથી તેમના કહેવા મુજબ કરવું પડે છે? રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી એમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે કે મીરાબાઈ ગુલામી પ્રથામાં માનતા હોવાથી એમ કહે છે? તો સાચો જવાબ છે કે રામ જ ભાગ્યનો નિર્ણય કરનાર હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે. પ્રશ્ન 2, આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે કાગળની એક ચબરખીના આપણે નોકર છીએ. સરકાર પત્ર દ્વારા હુકમ મોકલે તેમ કરવાનું હોય છે કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. તો સાચો જવાબ છે કે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાળવાની હોય છે તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે. પ્રશ્ન 3 છે, કોઈ દિન રહેવાની બાગ બગીચા એટલે? તો બાગ બગીચા હોય તેવા ઘરમાં રહેવા મળે છે, ખૂબ જ વૈભવ ભોગવવા મળે છે કે બાગ કે બગીચા નામના ઘરમાં રહેવાનું છે? તો સાચો જવાબ છે કે ખૂબ જ વૈભવ ભોગવવા મળે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 6, ફકરો વાંચી પ્રશ્નના જવાબ તમારી ભાષામાં લખો. તો ફકરો વાંચીશું કે લગભગ 500 વર્ષ પૂર્વે જોધપુરની બાજુના મેરતા ગામમાં એક છોકરીનો જન્મ થયો, જે આજે મીરાબાઈના નામે ઓળખાય છે. બહુ જ નાની ઉંમરથી તે કૃષ્ણની ભક્તિના રંગે રંગાતી ગઈ. કૃષ્ણને જ પતિ તરીકે સ્વીકારીને જાણે જીવન જીવતા હોય તેમ જીવ્યા. જોકે તેમના લગ્ન મેવાડના મહારાજા ભોજ રાજા સાથે થયા. તેઓ પણ તેમની કૃષ્ણ ભક્તિમાં આડે ન આવ્યા. તેમણે તેઓને રાજમહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવી આપ્યું.
થોડાક સમયમાં ભોજ રાજાજીનું અવસાન થયું. કહે છે કે મીરાબાઈને ઝેર આપવાનો પ્રયત્ન થયો. તેઓ ઝેર તો પીધા છે, જાણે જાણે કઈ ઝેર પી ગયા અને એક અમર ભજન રચાયું. એવા ઘણા ભજનોની રચના થતી ગઈ અને એમના કંઠે ગવાતા ગવાતા જાણીતી થઈ. વ્રજ ભાષા, મારવાડી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં તેઓની રચનાઓ પ્રાપ્ત થાય છે. તો આ ફકરાને આધારે અહીં જે પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે? તો મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ જોધપુર છે. પ્રશ્ન બે, મીરાબાઈ બહુભાષી કવિયત્રી હતા એમ કઈ રીતે કહી શકાય? તો વ્રજ ભાષા, મારવાડી ભાષા તેમજ ગુજરાતી ભાષામાં મીરાબાઈની રચનાઓ પ્રાપ્ત થાય છે, તેથી કહી શકાય કે મીરાબાઈ બહુભાષીય કવિયત્રી હતા. પ્રશ્ન ત્રણ, મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કઈ રીતે? તો મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય કારણ કે તેમના લગ્ન મેવાડના મહારાણા ભોજરાજ સાથે થયા હતા. પ્રશ્ન ચાર, ફકરામાં ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખ્યું છે, આમ લખવાનું કારણ શું હશે? તો મીરાબાઈની કૃષ્ણ ભક્તિથી તેમના પરિવારજનો નારાજ હતા. તેમના પતિના મૃત્યુ પછી તો મીરાબાઈ સંપૂર્ણપણે કૃષ્ણ ભક્તિમાં લીન થઈ ગયા હતા. તેમના દિયર રાણાજીને આ બિલકુલ પસંદ નહોતું. એક દિવસ ગુસ્સે ભરાઈને મીરાબાઈને એક પ્યાલામાં 20 ગોળીને રણછોડ રાયજીનું ચરણામૃત છે એમ કહીને પી જવા કહેવામાં આવે છે. મીરાબાઈ બધું સમજી ગયા હોવા છતાં ઝેર તો પીધા છે, જાણી જાણી પદ ગાઈને તે પી જાય છે તો પણ તેમનું મૃત્યુ થતું નથી, આમ ઝેર આપવાનો પ્રયત્ન થયો હતો તેમ લખવાનું આ કારણ હોઈ શકે. પ્રશ્ન પાંચ, મીરાબાઈનો જન્મ આશરે કેટલામી સદી પહેલા થયો હતો? તો મીરાબાઈનો જન્મ આશરે 15મી સદીમાં થયો હતો. આગળ જોઈશું. પ્રશ્ન નંબર સાત, માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો. તો માનવ જીવનમાં ચડતી પડતી વિશે મીરાબાઈ આપેલા ઉદાહરણ લખીએ. તો કાવ્યમાં મીરાબાઈ જીવનમાં આવતી ચડતી પડતી અથવા સુખ દુઃખને સારી રીતે સમજાવે છે. જીવનમાં કોઈ દિવસ આપણને મહેલ કે બાગ બગીચા જેવી સુંદર અને ભવ્ય જગ્યાએ રહેવા મળે તો ક્યારેક ભયાનક જંગલ કે ઝૂંપડીમાં પણ રહેવું પડે. કોઈ દિવસ આપણને ભોજનમાં શિરોપુરી જેવા પકવાન મળે તો ક્યારેક ભૂખ્યા પણ રહેવું પડે. કોઈ દિવસ આપણને પહેરવા માટે રેશમી વસ્ત્રો મળે તો ક્યારેક સાદા સુતરાઉ કપડાં પણ પહેરવા પડે. ક્યારેક સુવા માટે ગાદી તકિયા મળે તો ક્યારેક જમીન પર પણ સૂવું પડે. આમ આ ઉદાહરણો દ્વારા મીરાબાઈ આપણને જીવનની ચડતી પડતી અને સુખ દુઃખ સમજાવ્યા છે. પ્રશ્ન આઠ, સુખ દુઃખ જીવનમાં આવ્યા કરે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે છે. અહીં આપેલા શબ્દનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો. તો જીવનમાં તડકી છોડી, બીજો શબ્દ છે કાયમ, રાત દિવસ, વર્ષો વર્ષ, સુકાળ દુકાળ, ઘડી ઘડી અને ટાટ તડકો, જીવનનો ભાગ તો ખાડા ટીકા. તો આપણે જીવનમાં અને તડકી છોડી પરથી વાક્ય બનાવીશું કે જીવનમાં તડકી છોડી તો આવ્યા જ કરે, કાયમ અને રાત દિવસ. તો વાક્ય બનાવીશું કે દુઃખથી છુટકારો મેળવવા કાયમ રાત દિવસ પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. વર્ષો વર્ષ અને સુકાળ દુકાળ શબ્દ પરથી બનાવીએ વાક્ય. તો વર્ષો વર્ષ સુકાળ દુકાળમાંથી પસાર થઈને જ આપણે મજબૂત બનીએ છીએ. પછીનો શબ્દ છે ઘડી ઘડી અને ટાઢ તડકો. તો જીવનમાં ઘડી ઘડી આવતા ટાઢ તડકાથી આપણે ગભરાઈ જવું જોઈએ નહીં. છેલ્લો શબ્દ છે જીવનનો માર્ગ અને ખાડા ટેકરા. તો જીવનમાં જીવનનો માર્ગ ખાડા ટેકરાથી ભરેલો હોય છે. પ્રશ્ન નવ જોઈશું. નીચેના વાક્યમાં લીટી કરેલા પદના સ્થાને કૌંસમાંથી તેના જેવા અર્થવાળો શબ્દ પ્રયોજી વાક્ય ફરીથી લખો. તો પ્રથમ વાક્ય છે કેટલાક માણસોને હીરના ચીર પહેરવા મળે છે. તો હીરના એટલે ખાદીના, રેશમના કે સૂતરના. તો હીરના એટલે રેશમના. તો વાક્ય બનાવીશું કે કેટલાક માણસોને રેશમના ચીર પહેરવા મળે છે. વાક્ય નંબર બે, કેટલાક લોકોને ભોજનમાં શીરોને પૂરી જ ગમે છે. શીરોને પૂરી એટલે મિષ્ટાન, રોટલી કે ભાત. તો શીરોને પૂરીનો અર્થ થાય મિષ્ટાન. તો કેટલાક લોકોને ભોજનમાં મિષ્ટાન જ ગમે છે. વાક્ય નંબર ત્રણ, કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે. મહેલમાં એટલે માળિયામાં, પ્રાસાદમાં કે ઝૂંપડીમાં. તો મહેલનો અર્થ પ્રાસાદ પણ થાય. તો વાક્ય બનાવીશું કે કેટલાક માણસોને પ્રાસાદ કેટલાક પોતાના પ્રાસાદમાં રહેતા હોય છે.
વાક્ય નંબર 3, તકિયાને અઢેલીને બેસવાની મજા પડે. તો અઢેલીને એટલે બેસાડીને, પાથરીને કે ટેકો લઈને, તો અઢેલીને એટલે ટેકો લઈને. તો વાક્ય બનાવ્યું છે કે તકિયાને ટેકો લઈને બેસવાની મજા પડે. પ્રશ્ન 10 જોઈશું. અહીં આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા બે પ્રશ્નો લખો. તો પ્રથમ વાક્ય આપેલું છે કે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઓધવજીને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. તો પ્રશ્ન બનાવીશું કે રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ કોને કહેતા હોય તેમ લખવામાં આવ્યું છે. પ્રશ્ન 2, રામ રાખે તેમ રહીએ ભજન કઈ રીતે લખવામાં આવ્યું છે. બીજું વાક્ય છે કે મીના પોતાના ઘરની નજીકના બાગમાં અચૂક જાય છે. વાક્ય બનાવીશું કે મીરા ક્યાં અચૂક જાય છે. પ્રશ્ન 2 બનાવીશું કે મીના કયા બાગમાં અચૂક જાય છે. વાક્ય 3 જોઈશું. દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે. તો પ્રશ્ન બનાવીએ કે દીના આજે શા માટે ભૂખી રહેવાની છે. પ્રશ્ન 2 બનાવીશું કે દીનાને આજે ઉપવાસ હોવાથી શું કરવાની છે. વાક્ય 4 જોઈશું. કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હોવાથી તેમને ગિરિધર કહેવાય છે. તો પ્રશ્ન બનાવીશું કે કૃષ્ણને ગિરિધર શા માટે કહેવાય છે. પ્રશ્ન 2 બનાવીશું, કૃષ્ણએ શું ઉચક્યું હોવાથી તે ગિરિધર કહેવાય છે. આગળ જોઈશું. પ્રશ્ન નંબર 11, ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણ છે, સુગંધ એટલે સારી વાસ અને દુર્ગંધ એટલે ખરાબ વાસ. તો વાક્ય બનાવેલા છે કે ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મધમદ થઈ રહ્યો છે. બીજું વાક્ય છે કે ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ. એવી રીતે શબ્દ છે સજ્જન. સજ્જન એટલે સારો માણસ અને દુર્જન એટલે ખરાબ માણસ. તો વાક્ય પ્રયોગ કરીશું કે સજ્જન ક્યારેય કોઈનું ખરાબ વિચારતા પણ નથી. બીજું વાક્ય બનાવીશું કે દુર્જન કોઈનું પણ ખરાબ કરતા પહેલા વિચારતા નથી. પછીનો શબ્દ છે સ્વપ્ન. સ્વપ્ન એટલે સારું સ્વપ્ન અને દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન. તો વાક્ય બનાવીશું કે સ્વપ્ન જોવાથી તેને પૂરું કરવાની હિંમત આવે છે. બીજું વાક્ય બનાવીશું કે દુઃસ્વપ્ન માણસને હું ખરાબ કરે છે. ત્રીજો શબ્દ છે સુકાળ. સુકાળ એટલે સારો વરસાદ અને દુકાળ એટલે ઓછો વરસાદ. વાક્ય બનાવીશું, સુકાળ હોય તો ખેડૂતની મહેનત સફળ જાય છે અને દુકાળ હોય તો ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે. વાક શબ્દ નંબર 4, સદગુણ એટલે સારા ગુણ, દુર્ગુણ એટલે ખરાબ ગુણ. વાક્ય પ્રયોગ, માતા પિતાના સદગુણ બાળકમાં ચોક્કસથી આવે છે. દુર્ગુણ, તો સદગુણી માતા પિતાના સંતાનો પણ દુર્ગુણથી બચી શકતા નથી. પાંચમો શબ્દ છે સબળ એટલે બળવાન, દુર્બળ એટલે નબળું. વાક્ય પ્રયોગ, એક સબળ વ્યક્તિ બધું જીતી શકે છે. બીજો વાક્ય પ્રયોગ, દુર્બળ વ્યક્તિને સૌ હેરાન કરે છે. આગળ જોઈશું. તો મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે, આ કાવ્ય પૂર્ણ થાય છે. તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.